नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। आज आपणे पाठ 10 पृथ्वीना आवरणों विषय अभ्यास करीशुं। पृथ्वीना आवरणों एटले शुं? तो के आपणे सजीव सृष्टि जेमां शक्य छे, जेना लीधे शक्य छे ई बधा परिबळो, बराबर, ए आवशे आवरणों। तो ई जोईए, आपणे पहेला एनी माहिती मेळवीए। पृथ्वीना आवरणों एनी सौर परिवार में अपनी पृथ्वी अजोड़ है। हमें अपने खबर है, अपने आगळना पाठ में जोयुं तुं के आखू सूर्यमंडल सौर परिवार है। एमां सूर्य एना परिवार सदस्य एटले के ग्रहो है, बराबर। तो एमां घणा बधा ग्रहो है, अपनी पृथ्वी पण एक ग्रह है। तो एमां पृथ्वी पर आपणे जोयुं तुं के पृथ्वी पर एक ज जगह जीवन शक्य है। एटले के बधा ग्रहोमांथी पृथ्वी एक ज एवो ग्रह है जेने एवी अमूल्य भेट मळेली छे के जेमां जीवन शक्य छे, सजीव सृष्टि शक्य छे, बराबर। तो ए जोईए, एटले के छे के सौर परिवारमां आपणी पृथ्वी अजोड छे। एटले अजोड एटले कोने कहेवाय? तो के एना जेवुं बीजुं कोई न होय, एनी जोड न मळे, एने कहेवाय अजोड। पृथ्वी एकमात्र ग्रह छे जेने अनुकूल तापमान, पाणी, हवा अने जीवन मळ्युं छे। एटले के छे के पृथ्वी एक ज एवो ग्रह छे के जेना उपर सजीव सृष्टि शक्य बने अने विकसी सके। एना माटे पूरतुं हवामान, जरूरी हवामान, तापमान, पाणी मळेलुं छे। बीजा ग्रहों पर हजू पाणी अने ऑक्सिजन पूरता प्रमाणमां होवાના પુરાવા મળ્યા નથી। એટલે કે પૃથ્વી સિવાય ગ્રહો તો ઘણા છે, પણ કોઈ પણ ગ્રહ ઉપર પાણી અને ઓક્સિજન જે જીવન જરૂરિયાત માં સૌથી પહેલું છે, મહત્વનું છે, એના ક્યાંય પુરાવા મળ્યા નથી। એટલે કે ઈ કોઈ ગ્રહ ઉપર છે એવું મળ્યું નથી। જે પૃથ્વીને મળેલ અમૂલ્ય ભેટ છે કે એ ખાલી પૃથ્વીને જ મળેલું છે, જેનાથી આપણે પાણી અને ઓક્સિજનથી આપણું જીવન શક્ય છે। सामान्य रीते आपणे छीए के जाणीए छीए के पृथ्वी तेना उद्भव समये अगनगोळाना स्वरूपे हती। हवे आने आपणे आगळना पाठमां जोयुं हतुं के पृथ्वीनो उद्भव शेमांथी थयो? तो के सूर्यमांथी। सूर्य शुं छे? तो के धगधगतो अग्निनो गोळो। अने आपणी पृथ्वी एमांथी ने ज छूटी पड़ेली छे। एटले आपणी पृथ्वी ज्यारे सूर्यमांथी छूटी पड़ी त्यारे शरूआतना समय ए पण एक अग्नि स्वरूपे ज हती, एटले के धगधगता गोळा स्वरूपे ज हती। पछी ए अग्निनो गोळो धीमे धीमे ठंडो पड़ता पृथ्वी उपर खड़को, पहाड़ो बधानुं निर्माण थयुं अने पछी आ सजीव सृष्टि विकास पामी छे। आ अगन गोळो धीरे धीरे ठंडो पड़ता केटलाक तत्वोनुं क्रमशः प्रवाही अने घन स्वरूपमां रूपांतर थयुं। चोमणा कीधुं एम ज કે આ અગ્નિનો ગોળો હતો પૃથ્વી, એ ધીમે ધીમે ઠંડો પડતા અમુક પદાર્થોનું પ્રવાહીમાં રૂપાંતર થયું અને અમુક પદાર્થોનું ઘન પદાર્થમાં રૂપાંતર થયું। આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું અને એ રૂપાંતર થવાથી પૃથ્વીની આસપાસ બધાય વાયુઓ જે આપણે શ્વાસોશ્વાસ કરીએ છીએ, બરાબર, એના માટે જરૂરી વાયુઓ અને એના સિવાય ઘણા જરૂરી વાયુઓ છે એ બધાનું અસ્તિત્વ થયું અને એના પછી પૃથ્વી સપાટી પર ખડકોનું રૂપાંતર થયું અને માટીના આવરણો ને એ બધું અસ્તિત્વમાં આવ્યું। આ આવરણ વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા, એટલે શું કહે છે કે આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા, એટલે કે મોટા મોટા જે ખાડાઓ થયા હતા અને એમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા, એટલે કે ઝાઝું પાણી ભરાય, ઝાઝું પાણી સમાય, એટલે એ મહાસાગરો બન્યા। પાણીનું ચોક્કસ સ્વરૂપ રચાયું, એટલે કે પાણીનું ચોક્કસ સ્વરૂપ શું? તો કે એ જે પદાર્થમાં ભરવામાં આવે કે ગ્લાસમાં ભરવામાં આવે તેનો આકાર ગ્લાસ જેવો થઈ જાય, કોઈ મોટા સરોવરમાં ભરવામાં આવે તો સરોવર જેટલી જે વિસ્તારમાં હોય એટલું એનો આકાર થઈ જાય, આપણે કોઈ કૂવામાં પાણી ભરીએ તો કૂવાના આકારમાં પાણી થઈ જાય, એવી રીતે એનું ચોક્કસ સ્વરૂપ નક્કી થયું। હવે આગળ, હવે છે પૃથ્વીના આવરણો। પૃથ્વીના આવરણો કેટલા છે? તો કે 4, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ। ફરીથી પૃથ્વીના આવરણો કેટલા? તો કે 4, પહેલું મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ। આ ખાસ યાદ રાખજો, પેલું છે એમાં સૌથી પહેલું છે મૃદાવરણ। મૃદાવરણનો અભ્યાસ કરીએ તો કે મૃદાવરણની વ્યાખ્યા શું? તો કે પૃથ્વીનો ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોથી બનેલો
છે. પૃથ્વીનો ઉપરનો પોપડો કયો કહેવાય? હવે આપણને ખબર છે આપણે કે વાતોમાં ને એવી રીતે સાંભળ્યું તો પૃથ્વીની નીચે એટલે કે આ જે જમીન છે એની નીચે પણ ઘણું બધું છે અને હકીકતમાં એ છે જે આપણે સાયન્ટિસ્ટો વૈજ્ઞાનિકોએ આપણને શોધીને સમજાવેલું અને કહેલું છે જેનાથી આપણે જાણી શકીએ. તો કે શું છે કે તો જમીન નીચે ભૂગર્ભ કહેવાય જેને, એમાં મોટી મોટી શિલાઓ મોટી મોટી ખડકો જેને કહેવાય પ્લેટો એ છે બરાબર. તો એટલે કે પૃથ્વીનો ઉપરનો ભાગનો પોપડો શેનાથી બનેલો છે? માટીથી. પૃથ્વીનો ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોથી બનેલો છે. એટલે કે આપણે જે જગ્યાએ રહીએ છીએ, આપણું ઘર જે જગ્યાએ છે એ શું કહેવાય? પૃથ્વીનો ઉપરનો પોપડો. શું કહેવાય? પૃથ્વીનો ઉપરનો પોપડો એટલે કે જમીનનો વિસ્તાર. તો કે એ સામાન્ય રીતે શેનો બનેલો છે? તો કે માટીઓ અને ઘન ખડકો ઘન પદાર્થોથી બનેલો છે. મૃદા એટલે માટી. મૃદાવરણ. તો કે મૃદા એટલે શું થાય? તો કે માટી. તેથી પોપડાના ઉપરના ભાગને મૃદાવરણ કહે છે. એટલે કે આ જમીનનો ઉપરનો ભાગ છે એ પોપડો છે, એને મૃદા એટલે માટી. તો આ જમીનના ઉપરના ભાગને જે માટીથી બનેલું છે એને મૃદાવરણ કહેવાય છે. હવે આપણે આગળ જોઈએ. આ આવરણ ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ મૃદાવરણ છે એ બીજું શેનાથી બનેલું છે? તો કે માટી અને ખડકો ઘન પદાર્થોથી. ઘન પદાર્થોથી પણ એ બનેલું છે એટલે એને શું કહેવાય છે? તો કે ઘનાવરણ કહેવાય છે, અથવા તો એને બીજું ખડકાવરણ પણ કહેવાય છે. એટલે કે મૃદાવરણને ખડકાવરણ અને ઘનાવરણ પણ કહેવાય છે. આગળ વિસ્તાર અને બંધારણ. તો કે એનો વિસ્તાર અને એનું બંધારણ શું છે એ જાણીએ. પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. હવે પૃથ્વીનો ઉપરનો જે ભાગ છે એ કેટલો જાડો છે? તો કે 64 કિલોમીટર. સાંભળજો ખાસ, 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે. હવે આપણે વિજ્ઞાન તમે ભણો છો બધાય, એમાં બધાય તત્વો આવે બરાબર, કે એલ્યુમિનિયમ સિલિકા એવા ઘણા બધા તત્વો છે. તો કે આ એનું એલ્યુમિનિયમ અને સિલિકા હલકા તત્વો છે એનું બનેલું છે. ઊંડા સમુદ્રમાં આ પોપડો પાતળો હોય છે. ઊંડા સમુદ્રો એટલે કે જે મોટા મોટા સમુદ્રો છે, આપણે ભણ્યાતા મહાસાગરો કેટલા છે? 4. હિંદ મહાસાગર, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર અને આર્કટિક મહાસાગર. આ ચારેય મહાસાગરો છે એટલે કે જે ઘણા વિશાળ ખૂબ મોટા છે અને ઘણા ઊંડા પણ છે. તો આ ઊંડા છે એનો પાતળો કેવો, એનો પોપડો કેવો હોય? તો કે પાતળો હોય છે. પૃથ્વીની સપાટીનો આશરે 29% ભાગ મૃદાવરણે રોકેલો છે. એટલે કે પૃથ્વીનો આખો વિસ્તાર છે એ 100% વિસ્તારમાંથી 29% વિસ્તાર મૃદાવરણ એટલે કે માટીનો છે અને બાકીનો બધો વિસ્તાર પાણીનો એટલે કે જલાવરણનો છે. આ ભાગ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. એટલે કે આ 29% ભાગ જે છે મૃદાવરણનો, અહીંયા શું આવેલું છે? તો કે ખડકો, પર્વતો બરાબર અને બાકીનો જમીન વિસ્તાર, સમતલ, મેદાનો આ બધું આવેલું છે. મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય. એટલે કે મૃદાવરણ એટલે કે આપણે જેના ઉપર ઊભા છીએ સામાન્ય જમીન, એનાથી આપણે જેમ જેમ ઊંડે એટલે કે ભૂગર્ભમાં જતા જઈએ એમ એમ તાપમાનનું પ્રમાણ વધતું જાય છે. આમ સામાન્ય રીતે 1 કિમીની ઊંડાઈએ જતાં આશરે 30 સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય. સામાન્ય કીધું છે, સામાન્ય એટલે કે અંદાજિત એટલું છે કે કેટલું? તો કે દર 1 કિલોમીટરની ઊંડાઈએ જાય તો 30 સેલ્સિયસ તાપમાન વધે. આમ અહીં વધારે ગરમીના કારણે એટલે ખૂબ વધારે કહેવાય, ગરમી અતિશય હોય બરાબર, એટલે કહે છે કે એ ગરમીને કારણે અંદરના ખડકો પણ પીગળી જાય, અર્ધપ્રવાહી ઘટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. એટલે કે આ ઘણી અતિશય ગરમીના લીધે આપણે કીધું કે જમીનની નીચે મોટા મોટા ખડકો છે જેને કહેવાય પ્લેટ. તો કે આ મોટા મોટા પથ્થરના ઘન પદાર્થોના બનેલા ખડકો પણ પીગળી જાય છે અને અર્ધ ઘન સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. એટલે કે સાવ પાણી જેવું પ્રવાહી નહીં અને એકદમ ઘન પણ નહીં એવા રૂપમાં ફેરવાઈ જાય છે. આ ખડકોના પીગળેલા દ્રવ્યને મેગ્મા કહે
છે. હવે ઈ જે પદાર્થ અડધો ઘન થયો છે અને અડધો પ્રવાહી પદાર્થ થયો છે એને શું કહેવાય? મેગ્મા કહેવાય છે. જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે, એટલે કે એમાં ઘણા વાયુઓ હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય, એટલે કે એ જમીનની નીચે જે પ્લેટો છે અને જે આ મેગ્મા કહીએ એનું દબાણ ખૂબ વધારે હોય છે. આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે, એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. એટલે શું કહે છે કે આમ પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય એટલે પૃથ્વીનો પોપડો ફાટતો નથી. નહીતર પૃથ્વીની નીચે ઘણી ગરમી છે એના લીધે પૃથ્વીનો પોપડો ફાટી જાય, પણ આ પરસ્પર વિરોધી બળોને લીધે પૃથ્વીનો પોપડો ફાટતો નથી. મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. શું કહે છે કે મૃદાવરણ એટલે કે આ માટીનો જે વિસ્તાર છે મૃદાવરણ, એનો વનસ્પતિઓ અને માણસો સાથે ગાઢ સંબંધ છે, એટલે કે ઘણો સારો મજબૂત એવો ગાઢ સંબંધ છે. કેમ? તો કે વનસ્પતિઓ ક્યાં થાય? મૃદા ઉપર, એટલે કે જમીન માટીમાં, બરાબર. અને આપણી સજીવ સૃષ્ટિ તો આખી સેના ઉપર ટકેલી છે કે મૃદાવરણ ઉપર જ, કે આપણે મૃદાવરણમાં. હાલો પંખીઓ આપણે જોઈએ તો આકાશમાં ઉડી શકીએ છીએ, આપણે આકાશમાં ઉડી શકીએ નહીં. આપણું રહેઠાણ, બરાબર, આપણો વ્યવસાય બધું ક્યાં છે? ફક્ત જમીન ઉપર જ. કે આપણે જીવન જરૂરી ઉપયોગી, પહેલાં તો આપણું ઘર રહેઠાણ માટે, તો એ ક્યાં? તો કે મૃદાવરણ ઉપર. પછી જોઈએ તો આપણો ખોરાક, તો એ કે એ ક્યાંથી લાવી? તો કે એ માટીમાંથી, એટલે કે ખેતરમાંથી, બરાબર. પછી આપણે આગળ જોઈએ તો પાણી, તો કે પાણી એ ક્યાં છે? જમીન ઉપર, બરાબર. બરાબર, એટલે કે આપણે જમીન જે જીવન જરૂરિયાત છે એ સૌથી વધારે મનુષ્ય શેના ઉપર આધારિત છે? મૃદાવરણ ઉપર. હવે આગળ આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. જો આપણે વાત થઈ કે આપણું ઘર, પછી આપણું પાણી, આપણા જે ઉદ્યોગ ધંધાઓ છે એ, આપણો વ્યવસાય, એ બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળે છે. હવે આપણને ખબર જ છે કે ખનિજ ને ખનિજ તેલ બધું ક્યાંથી મળે? તો કે આ જમીનમાંથી મળે છે. કોલસો, પેટ્રોલ, ડીઝલ, બરાબર, આ બધું ક્યાંથી મળે? સોનું, ચાંદી, આ બધા ખનિજો, હીરા ને બધું જમીનમાંથી જ મળે છે. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ. હવે આપણે આ જ મૃદાવરણ ઉપર ખેતી કરીને આપણે ખોરાક જે જરૂરી છે જીવવા માટે, જે અમૂલ્ય છે, બરાબર, ખોરાક એ આપણે એમાંથી જ મેળવીએ છીએ. મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ, એટલે કે બાકીનો જે વિસ્તાર છે મેદાનનો, ખુલ્લા પ્રદેશો, બરાબર, જમીન, એના ઉપર આપણે જીવન જરૂરિયાત માટે જે જે વસ્તુઓની જરૂર છે એનું આપણે એના ઉપર નિર્માણ કરીએ છીએ. આપણે એના ઉપર ઉદ્યોગ ધંધાઓ સ્થાપીએ છીએ. પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ મૃદાવરણને આભારી છે. ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ. હવે શું કીધું? તો કે બધું આપણે કહીએ, જંગલો, પર્વતો, પહાડો, બધું શેના ઉપર છે? તો કે માટી ઉપર, એટલે કે આપણો આહારથી લઈને આવાસ સુધી. આહાર એટલે શું? તો કે આપણો ખોરાક. અને આવાસ એટલે શું? તો કે આપણે જેના ઉપર રહીએ છીએ, બરાબર, આપણે જેમાં રહીએ છીએ, આપણું નિવાસસ્થાન, આપણું ઘર, એ આપણા ખોરાકથી માંડીને, એટલે કે આવાસથી માંડીને આહાર સુધી, અથવા તો આહારથી માંડીને આવાસ સુધી, બધું જ આ મૃદાવરણ પર આધારિત છે. એટલે આપણો અસ્તિત્વનો પાયો જ એટલે મૃદાવરણ એવું કહેવામાં આવે છે. હવે બીજું છે જલાવરણ. જલાવરણની વ્યાખ્યા જોવો તો કે જલાવરણ, પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીનો વિસ્તારનું પ્રમાણ વધારે છે. હવે આ પૃથ્વીની જે સપાટી છે એના ઉપર જમીનનો વિસ્તાર કરતાં પાણીનો વિસ્તાર વધારે છે. આપણે જોયું જ કે 100% ભાગમાંથી કેટલા ટકા? 29% ભાગ ઉપર ભૂમિ પ્રદેશ છે, બાકીના બધા વિસ્તારોમાં શું છે? પાણી, બરાબર. તો કે સૌથી વધારે પ્રમાણમાં પાણીનો વિસ્તાર છે, એટલે કે જલાવરણ છે. પૃથ્વીની સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પૃથ્વીનો સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે, એટલે કે જ્યાં જ્યાં નદી, તળાવ, કૂવા, સરોવરો, મોટા સમુદ્રો અને એનાથી મોટા મહાસાગરો, આ બધું જે જે જગ્યાએ છે એ જલાવરણ કહેવાય છે.
હવે આપણે આગળ જોઈએ જલાવરણમાં. આપણને ખબર છે કે સૌથી વધારે મૃદાવરણ અને જલાવરણમાં સૌથી વધારે શું છે, તો કે જલાવરણ, જલાવરણનો ભાગ વધારે છે. પૃથ્વીનો લગભગ 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે. એટલે કે પૃથ્વીનો 71% ભાગ જલાવરણ છે અને બાકીનો ભાગ શું છે, મૃદાવરણ, જેના ઉપર આપણું જીવન શક્ય છે. પૃથ્વી સપાટીનો આ વિસ્તાર એટલો વિશાળ છે કે એમાં ભૂમિખંડો પણ ટાપુઓ જેવા લાગે. એટલે કહે છે કે પૃથ્વીની સપાટીનો એ વિસ્તાર એટલો વિશાળ છે કે એમાં શું લાગે, ભૂમિખંડો ટાપુ જેવા લાગે. પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે. એટલે હમણાં કીધું એ મહાસાગરો કોને કહેવાય, તો કે જ્યાં સૌથી વધારે પાણી છે અને જે ખૂબ વિશાળ છે, ઘણા વર્ષોથી પાણીનો જથ્થો એમને જ ભરપૂર પ્રમાણમાં છે, એ શું કહેવાય, તો કે મહાસાગરો કહેવાય છે. જેમાં ક્રમશઃ પેસિફિક, એટલાન્ટિક, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર તરીકે જાણીતા છે. મેં હમણાં કીધું હતું 4 મહાસાગરો સૌથી મોટા એટલે જેને મહાસાગર કહેવાય, બરાબર. તો કે એમાં સૌથી પહેલાં એટલે કે ક્રમશઃ કયો કયો, તો કે સૌથી મોટો પેસિફિક મહાસાગર, પછી એટલાન્ટિક મહાસાગર, પછી હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર. આ 4 મહાસાગરો છે. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા છે. હવે આ પૃથ્વી ઉપર આ 4 મહાસાગરો આવેલા છે, એ ઘણા મોટા અને ઊંડા, ઘણા સમયથી એમાં પાણીનો જથ્થો એમને જ છે. તેના તળિયે 10-11 કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ છે. એટલે કે એ મહાસાગરોના તળિયે 10-11 કિલોમીટર જેટલી ઊંડી ખાડીઓ આવેલી છે. એટલે એ ઘણા ઊંડા પણ છે. મહાસાગરોના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે. એટલે કે મહાસાગરોનું જ્યાં તળિયું, જ્યાં છેડો છે, ત્યાં પણ ભૂમિ સપાટી આવેલી છે. પૃથ્વી પર જે પાણી છે તેમાંથી 97% સમુદ્રમાં રહેલું ખારું પાણી છે. હવે જો પૃથ્વી ઉપર જલાવરણનો વિસ્તાર કેટલો, તો કે 71%. આ 71% ભાગમાંથી 97% પાણી છે એ શેમાં છે, સમુદ્રમાં. અને સમુદ્રનું પાણી કેવું હોય, ખારું. તો પીવા લાયક આપણે જે ઉપયોગ કરીએ છીએ એ મીઠું પાણી કેટલા ટકામાં છે, ફક્ત 3% જ છે. જે ખારું પાણી છે સમુદ્રમાં રહેલું એ કેટલા ટકા છે, તો કે 97%. બાકીના પાણીનો આશરે 25% ભાગ ધ્રુવો પર તથા હિમાલયો જેવા બીજા ઉચ્ચ પર્વતો પર બરફ રૂપે છે. એટલે કે બાકીનો 97% ભાગનું પાણી ક્યાં છે, તો કે સમુદ્રમાં. અને એ પાણી કેવું છે, ખારું. બાકીનું જે પાણી છે એ હિમાલય પર્વત ઉપર બરફ સ્વરૂપે અને બીજા પર્વતો ઉપર બરફ સ્વરૂપે છે. જે પાણી પૃથ્વીના પેટાળમાં છે અને સરોવરોમાં અને નદીઓ રૂપે વહે છે તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. એટલે કે 90% પાણી પૃથ્વીના પેટાળમાં છે અને બાકીનું સરોવરો સ્વરૂપે જમીન ઉપર વહે છે, એ પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને આ પાણી વિના ચાલતું નથી. હવે ખબર છે આપણે જીવવા માટે સૌથી વધારે શું જરૂરી છે, તો કે હવા, પાણી અને ખોરાક. તો કે પાણી વિના મનુષ્યનું જીવન શક્ય નથી. કદાચ માણસ ખાધા વિના અઠવાડિયું જીવી શકે, બરાબર. પાણી વિના 1-2 દિવસ જીવી શકે અને હવા વિના 3-4 મિનિટ જીવી શકે. એટલે કે આ બધી વસ્તુ, હવા, પાણી અને ખોરાક, મનુષ્યના જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજ રૂપે મળે. એટલે પાણી શું, તો કે ખોરાક સ્વરૂપે કાં તો મળે ને કાં તો હવામાંથી ભેજ રૂપે મળે. જલાવરણનું અસ્તિત્વ એટલે જ સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. એ તો ખબર છે કે પાણી વિના કોઈનું જીવન શક્ય નથી. આપણે વિચારો ને, ક્યારેક એક દિવસ ઘરે પાણી ન આવે, આપણું બરાબર પાણી ઘરે એક દિવસ ન આવે, તો એ આપણે કેટલું કામ કરવામાં તકલીફ પડે, કે આપણે રસોઈ વ્યવસ્થિત ન બનાવી શકીએ, ઘરના અન્ય કામો છે એ કામ વ્યવસ્થિત ન કરી શકીએ. તો એક દિવસ પાણી, એક જ દિવસ પાણીની અગવડતાથી ઘણી તકલીફો થાય છે. તો ક્યારે પાણી ન મળે તો શું થાય, તો કે મનુષ્યનું જીવન શક્ય જ નથી. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટો ભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે. એટલે કે પૃથ્વી ઉપર જે વરસાદ વરસે છે એ વરસાદ આપણે ભણી છીએ એટલે આપણને ખબર હોય કેવી રીતે વરસે, તો કે પાણી ગરમ પાણી થાય એટલે એની વરાળ બને અને બાષ્પ સ્વરૂપ એના વાદળા બને, બરાબર. અને વાદળામાંથી ફરીથી વરસાદ આવે. તો કે આ મોટા ભાગના વાદળા ક્યાંથી બંધાય, તો કે સમુદ્રના પાણીમાંથી બંધાય છે. સમુદ્રના તળિયે કિંમતી ખનિજોનો મોટો જથ્થો આવેલો
છે એ તો ખબર છે કે સમુદ્રમાં પણ એટલે કે મોટા મોટા મહાસાગરો અને દરિયાઓમાં પણ એના ખીણમાં ખનીજો આવેલા છે, સોનું હીરા એવા ખનીજો આવેલા છે. પાણીમાંથી મીઠું મેળવીએ છીએ અને તેના તળિયેથી મેંગેનીઝ, લોખંડ, કલાઈ વગેરે ખનીજો મળે છે. હવે ખબર છે આપણે ખારું પાણી એમાંથી આપણે શું બનાવીએ, દરિયા કિનારે અગરિયાઓ બનાવતા હોય આપણે જોયું હોય તો કે પાણીની ઉપલી સપાટીમાંથી આપણને મીઠું મળે અને પાણીની અંદરની સપાટીમાંથી આપણને મેંગેનીઝ, લોખંડ, બરાબર સોનું એવી કિંમતી વસ્તુ એટલે કે ખનુજો મળે છે. માનવીના પ્રોટીનયુક્ત આહારના ભંડારો પણ છે, એટલે કે આ સમુદ્રો છે એ જ માનવીના પ્રોટીનયુક્ત આહારના ભંડારો છે. જેમ કે બધા ખોરાકમાં ઉપયોગ કરે છે માછલીઓનો, તો કે સૌથી વધારે પ્રોટીન શેમાં છે, માછલીઓમાંથી. તમને ખબર જ હશે ઘણી દવાઓ પણ માછલીમાંથી બને છે. હવે આગળ, સમુદ્રો કે મહાસાગરોના મોજા પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે, એટલે કે સમુદ્રના મોજાઓમાં ઘણી શક્તિ રહેલી છે, પ્રચંડ એટલે કે ઘણી તીક્ષ્ણ શક્તિ છે. તેને નાથીને વિદ્યુત શક્તિ મેળવી શકાય, એટલે કે તેમાં આપણે તેનો આપણે સારી રીતે ઉપયોગ કરીને તેમાંથી વિદ્યુત શક્તિ પણ મેળવી શકાય છે, એટલે કે આ વીજળી મેળવી શકાય. મહાસાગરો જળ પરિવહનના માર્ગો બન્યા છે. હવે આપણને ખબર છે કે સૌથી વધારે માલ સામાન લાવવા લઈ જવાનું કાર્ય શેમાં થાય છે, તો કે જહાજ સ્વરૂપે, એટલે એ શેના લીધે શક્ય બન્યું છે, તો કે આ જલાવરણ અને મહાસાગરોના લીધે. વિવિધ દેશોના વેપારોમાં પણ જળમાર્ગો વધારે અનુકૂળ રહ્યા છે. હવે આપણને ખબર જ છે આપણે સામાન એક દેશમાંથી બીજા દેશમાં લઈ જવું હોય તો સૌથી વધારે શેમાં આપણે લઈ જઈ શકીએ છીએ અને સૌથી વધારે અત્યારે શેમાં શેનો ઉપયોગ થાય છે, તો કે જલાવરણનો. સૌથી વધારે સામાન લાવવા અને લઈ જવા માટે જલાવરણ એટલે કે આ મહાસાગરો જ ઉપયોગી છે. એવી જ રીતે જલાવરણ મૃદાવરણ આપણને ખૂબ ઉપયોગી છે. વાતાવરણ અને જીવાવરણ આપણે આગળના વિડીયોમાં જોઈશું.